नमस्कार मित्रों, आप सर्व साथियों नु अपने यूट्यूब चैनल में फरी एक वक्त दिल थी स्वागत छे। અત્યારના તાજા અને મહત્વના સમાચાર। વિશ્વમાં કોરોનાનો હાહાકાર, ભારત અને ગુજરાતમાં પણ કોરોનાની આવી સુનામી, ત્રીજી લહેરની સ્પીડ, રોકેટ સ્પીડ અને વેક્સિનને લઈને 10,000 દંડ જેવા સમાચાર જાણીએ મિત્રો। એ પહેલાં આપ જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે દરરોજના સચોટ અને તાજા સમાચાર સૌથી પહેલાં અમે તમને પહોંચાડતા રહેશું। વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને વધુ ને વધુ તમારા મિત્રોને શેર કરજો। વિશ્વમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર। છેલ્લા 24 કલાકમાં નોંધાયા 27 લાખથી વધુ નવા કેસો। અમેરિકામાં ઇમરજન્સી સેવા માટે પણ સ્ટાફની અછત ઊભી થયેલી જોવા મળી છે। વિશ્વના જુદા જુદા દેશોની અંદર એક દિવસની અંદર નોંધાયેલા કેસની સંખ્યા તમે જોઈ શકો છો। અમેરિકામાં 8 લાખથી વધુ, તો ઇટલીમાં 1 લાખથી વધુ, ફ્રાન્સમાં 3 લાખથી વધુ, તો અમેરિકાની જેમ ભારતની પણ 1.42 લાખ જેટલા કેસ નોંધાયા છે। વિશ્વ બાદ ભારતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1.42 લાખ જેટલા કેસો, જેની વિગતવાર ચર્ચા કરીએ તો જાન્યુઆરીની શરૂઆતથી જ કોરોનાનો કેસ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યા છે। દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં આવી રહ્યા છે। નવા કેસની સામે સંક્રમિતની સંખ્યામાં 285 લોકોએ જીવ પણ ગુમાવ્યો છે। છેલ્લા 24 કલાકમાં 40,000થી વધુ દર્દીઓ સાજા પણ થયા છે। ભારતના સૌથી મોટા બે સિટી દિલ્હી અને મુંબઈની અંદર કોરોનાની આવી સુનામી। રાજધાનીમાં એક દિવસમાં નોંધાયા 17,000થી વધુ નવા કેસો અને 9 લોકોના મોત, તો મુંબઈમાં સતત બીજા દિવસે પણ નોંધાયા 20,000થી વધુ પોઝિટિવ દર્દીઓ। ભારતના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ થર્ડ વેવ રોકેટ સ્પીડ પકડાણી છે। દર મિનિટે 4 પોઝિટિવ કેસ મળી રહ્યા છે। એક જ મહિનામાં ઓમિક્રોન કોમ્યુનિટી સ્પ્રેડ બન્યો છે અને ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 5,396 કેસ મળ્યા છે અને આગામી 3 સપ્તાહ કટોકટી ભર્યા રહેશે। વેક્સિનને લઈને મોટા સમાચાર અને થશે 10,000 રૂપિયાનો દંડ। રાજસ્થાનમાં કોરોના નિયમનું પાલન નહીં કરવા પર કડક કાર્યવાહી કરવામાં આવશે। ગેહલોત સરકાર કોરોના રસીના ડબલ ડોઝ ન લેવા પર, ફેસ માસ્ક ન પહેરવા પર, નો માસ્ક નો એન્ટ્રીનું પાલન ન કરવા માટે અને સામાજિક અંતર ન જાળવવા માટે 10,000નો દંડ વસૂલ છે। જો 100થી વધુ લોકો કોઈપણ માહિતી આપ્યા વગર ભેગા થશે તો રાજ્ય સરકાર રૂપિયા 10,000નો દંડ ફટકારવાની જોગવાઈ કરી છે।